કંટારે ભરત, આખો દિવસ યાર બેસી રહેવાનું યાર. દરરોજ આખો દિવસ હવાર થાય ચા બા પીધે પછી ડાયરેક્ટ આમ બેસવાનું. અંગ્રેજો નતા એ કેવું શીખવાડી ગયા પેલું, હા એનું બહુ બોલવાલા ચાલે છે એટલે આપડે એ શીખ્યો તો આપડે. ચાલો કરીએ આજે. હા તો બીજું શું ભણવા આપડે કઈ રીતે ભણાય યાર? આપડે ગુજરાતી માં જ ભણવાનું. આપડે ઇંગ્લિશ કરી માલો ગુજરાતી માં સમજો. ભરવાની નહી આ શું અને તગડો
તમે બોલાય કે ગુજરાતી ત્રણ લખ્યા નતા કે ઘર માં નાખે મુભારા ઉપર ઇંગ્લિશ માં વરી વેરી આવે ભણવાનું આવડું નહી કેતો અંગ્રેજી એવો આવા અંગ્રેજી સાહેબ ને ગુજરાતી મોન આપ્યું તો આપડે અંગ્રેજી સાહેબ ને મોન આપવું પડે એટલે કશું આપડે શું કેવાય યાદ કરજો અમને સાહેબ આપડે
એમને ભણવું હતું, એ મૂર્ખા હતા. એટલે મૂર્ખાને તો આપણે સમજાવે કેમ સમજાય, મૂર્ખો સમજાય આ રીતે સમજે, તો મૂર્ખાને આ રીતે સમજાય દીધા. એને પછી મને પૂછવું નહીં. નવી નવી ફેશન માં નહીં કોઈ વેશન માં જોઈને એવા ભાઈ ના મારા રોલા પડે રે. બને એટલે યાર લાગે યાર જોરદાર, હું હિંમત વિંમત વધી જાય યાર, આપણે પર્સનાલિટી પડી જાય યાર. લો ભાઈ, હા ચલો હવે ભણી રહ્યા ના, ઇંગ્લિશ શીખના, ઇંગ્લિશ ઇંગ્લિશ ભગવાન મિલ્લા. તરમત કા કાલે માં પોલીસ વાળા ફોન કરે પણ હજી નહીં આયા. તમે જ રિપોર્ટ લખાવી દીને. હા અમને તો કાલે ચોરી થઈ છે તો એટલા માટે તમને બોલાયા. હા તો હવે તમારા ગામમાં કોઈ ભણેલું છે ઇંગ્લિશ? ઇંગ્લિશ ભણેલા તો છે, પણ આ છોકરા બધા છે ભાઈ, પૂછી લઈએ છોકરા. તમે તો ઇંગ્લિશ ભણેલા છો, તમે ઇંગ્લિશ ભણેલા છો? ના. તમે ઇંગ્લિશ ભણેલા છો? ના. તમે? ના. તમારા ગામમાં કોઈ ભણેલું નહીં, તમને એવું લાગતું નહીં? કુરી લહણ ની કરી જેવા બોલાવવા પડશે આપડે. તો જાઓ તમે ઉભા થાવ, છોકરો નતું પૂછતું, સરપંચ બોલાવે છે. અરે આપડે અહી બેઠા છે, શું કરવા? મુજલી ને સબક શીખવાડવા બેવો તમે. મુખી સાહેબ, તમે આ બધાના ત્રણ જણાના પંચનામા લઈ લો. અરે યાર કમાલ છે યાર, બીક લાગે ગાડી એટલે કશું બીક ના લાગે. ઇન્સ્પેક્ટર કઈ મારે થોડા અર્જુનભાઈ તમે નહીં? હા કોણ નહીં? હા રેખે ને તમે ભણેલા, પૂરી લહણ કરી જ્યાં કે
તો આ અમને ઘેર ચોરી થઈ છે બરાબર? કોને ઘેર? અમને ઘેર ચોરી થઈ છે. એમાં ચોરી કરનાર કોણ હતા, કેટલા જણ હતા અને ક્યારે ચોરી થાય અને કેટલા જણ હતા એમાં તમે કશું જાણો છો? બધું જ જાણે છે. હવે આપણે કૂતરાની જરૂર પડશે નહીં. બરોબર યસ કે છે અને યસ કે એટલે બધું આમાં આવી ગયું, કશું બાકી રહ્યું નહીં. શું હતું, કેટલા જણ હતા અને કોણે કોણે ચોરી કરી, બરોબર? કોણ કોણ હતા અને કેટલા જણા ચોરી કરી એમાં તમે કશું જાણો છો? વી આર થ્રી. તમે ત્રણ જ જણા? વી આર થ્રી. તમે ત્રણ જણા? હા, તમે ત્રણ જ જણા ચોરી કરનાર છે. લાલ બાબુ જેવું થઈ જાય. બોલ પકડી પોલીસ પકડી જોઈ ને મને શીખવાડતા. પણ પહેલા તો વાત એક તો આપડો કેવાય, આપડે આપડી માતૃભાષા ગુજરાતી ભાષા ને ભૂલી ને અંગ્રેજી ભાષા તરફ વળ્યા. તું ઇંગ્લિશ આવો, આને કે તને કાલ ઇંગ્લિશ આવડી જ, તું ઘરે બોલીશ તો તારા મમ્મી પપ્પા કે બીજા આજુબાજુને ખબર પડવાની છે. કશું ના ખાવ, ગુજરાતી બોલ. નાનું બાળક જન્મ છે તો પેલો શબ્દ કયો બોલશે? માં. એ કેવો ગુજરાતી છે? માં શબ્દ બોલે. મધર, માં એટલે કેવો ભાવ ઉત્પન્ન થાય છે? મધર. બધા અધર ના થઈ જતા હોય એવું લાગે. આપડે ગુજરાતી ભાષા, ગુજરાતી સારી. હવે આપડે ભલે આપણે તો અંગ્રેજી થોડું શીખી ગયા પણ હવે તો માત્ર ગુજરાતી, ભલે બીજાને તો કહેશું કે હવે આપણે ગુજરાતી ભાષા શીખવી જોઈએ. બરાબર, આપણે શીખવી સાહેબ નો કઈ મળીએ સાહેબ ને આજે તો મળીએ મળીએ વાત છે ને આજે તો સાહેબ કહેતો કે મને ઇનામ આપજો. મેં કહ્યું હતું કે અમને જે મળશે તમને ઇનામ પાસ આપી દઉં. બરાબર, હવે આપણે તો શું મેથી પાક મળ્યો? મેથી પાક આપ્યો હેડ. હા યાર, શું છે આ? સાહેબ ની જોઈએ તો કરા સાહેબ, તમે અમને એવું કેવું અંગ્રેજી શીખવાડ્યું કે અમને પોલીસ પકડી ગયા? ઇંગ્લિશ કેવું શીખવાય તો અમને? મેં તમે તમે અંગ્રેજી અમને એવું શીખવાડ્યું ભાઈ, અમે તો અમે તો ખુશ થઈ ગયા. મોટા માણસ બેઠા હતા, પેલા એક ભાઈ પીકો બોલાવાયો, સરપંચ બોલાયો, સરપંચ બોલાયા. એ સરપંચ તમે જ હતા ને?
બે કામ કરો તારે મુખી નું કામ કરું સાહેબ પ્રશ્ન પૂછ્યો કે તું ઘર માં ચોરી થઈ તો કોણ કોણ હતા, પેલું કોને પૂછ્યા, ક્યાં શું બોલો તો યસ, તમે કે જાણો છો પછી તમે મને પૂછ્યું બરોબર કેટલા જણ ચોરી કરવા આવ્યા છે? પૂછ્યું કે જેટલી સજા છો મને એટલે તમે તને પકડી લીધા અને કોઈ તમારા માથે પડી એટલે હવે પછી તમે તો કામ કરીએ ને પછી કુકરો પૂછાવના કરીએ નહીં લખના ઢીબા જે થઈ જાય તમારે જો નહીં મારી કેમ કરી અને હવે આપણે પણ બરો અંગ્રેજી શીખવું નથી બાપા બરોબર, આપણે આપણી ગુજરાતી માતૃભાષા જ બરોબર છે બરોબર, અત્યારે લોકો અંગ્રેજી શિક્ષણ તરફ ચાલ્યા છે બરોબર, ઇંગ્લિશ મીડિયમ છોકરાને ભણાવો, પોતે તો ગુજરાતી છે પણ પોતાના બાળકને શું ઇંગ્લિશ મીડિયમ ઉપર વાત કરો છો બરોબર, પણ ના આપણે આપણી માતૃભાષાને બચાવવાની છે બરોબર, તો આપણે હવે ઝુંબેશ ચલાવવી જોઈએ એ હવે બધા ક્યાં ભણવું જોઈએ, ગુજરાતી શાળામાં બધા ગુજરાતી ભાષા શીખો બરાબર, એ જ કામમાં લાગશે, કાઢી લે આ મારું મચન નાખી મળે લે હવે શું હે સાહેબ બરાબર, એક તમારી પણ ભૂલ થઈ કે તમે એનો તમે જે શીખ્યો બરાબર એનો તમે અર્થ તમે અમે તો બાળકો છે એવા અમે તો નાણે એટલે અમે તમને પૂછ્યું ને એનો અર્થ, પણ તમે તો મોટા છો સાહેબ છો તો તમારે એનો અર્થ હવે કેવો જોઈએ, હા હવે આને ખબર લો ના લેજો તો તો નહીં ના, હવે આપણે શાંતિ જો આપણો બરાબર ગુજરાતી તો આવડે છે બરાબર, ગમે તે ખેતી કરી લીધું ઇંગ્લિશ શીખવું નથી, ઇંગ્લિશ તો હવે શીખવું નથી, કોઈ કામ ધંધો કરી લીધું બરાબર, હું એ પણ નથી કેતો કે તમે અંગ્રેજી શિક્ષણ ના મેળવો, મેળવો બરાબર, પણ એનો અર્થ પૂછો સરખી રીતે, એ શું ભણાવે છે એનો અર્થ શું થાય, આપણે એનો કેવી રીતે ઉચ્ચાર કેવી રીતે બોલવું, પાછા એનો અર્થ શું થાય, અને આપણે પણ આપણને ખબર હોય ને આપણને કોઈ બીજા પૂછે તો આપણે પણ આવડવું જોઈએ, પણ આપણી ગુજરાતી ભાષા આપણે ગુજરાતમાં રહે છે ગુજરાતી ભાષા તો ખાસ શીખવી જ જોઈએ બરાબર, હિન્દી ચાલે લે આપણે હિન્દી ભાષા નહીં બોલતા, હિન્દી નહીં ગુજરાતી ચાલે, આપણે ગુજરાતમાં રહે તો ગુજરાતી ભાષા બરાબર છે બરાબર, હવે ચલો સાહેબ મળીએ બરાબર, મળીએ પછી ક્યારેક, હવે હવે કોઈ પણ શીખવાડો ગમે તે છોકરાને તો સરખી રીતે તમે કહેજો સામેથી જાઓ બરાબર, બીજા મળીશું આપણે, હા જો મિત્રો અમારી વિડીયો તમને ગમી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ગુજ્જુ દરબાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.